खेडूत एटले जगतनो तात कहेवामां आवे छे, परंतु खेडूतनी हालत दिवसे ने दिवसे दयनीय बनती जाए छे। परंतु खेडूतो पासे मजूरीना रूपियानो कोई आरो होतो होय छे तो त्यारे तेना माटे धोराजीना खेडूतो जाते ज कपासियानुं वावेतर कर्युं छे। सौराष्ट्रना खेडूतोनी हालत दिवसे ने दिवसे दयनीय बनती जाय छे। कोरोनाना कहेरनी अंदर तोकते वावाझोड़ा बाद कमोसमी वरसादने कारणे अने खेडूत बियारणो अने वच्चे खेडूतो बिचाराઓ બની ગયા છે। તો જ્યારે આ હાલત દયનીય બનતી ગઈ છે તો ત્યારે ધોરાજીને ખેડૂતોને ઉનાળુ મગનું વાવેતર કરેલવા અને કમોસમી વરસાદના કારણે 10 વીઘામાં વાવેતર મગનું ફેલ થતા ખેડૂતોનો 50,000ની નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે। તો ત્યારે ખેડૂતોના જણાવ્યા અનુસાર દિવસે ને દિવસે પેટ્રોલ ડીઝલ રસાયણિક ખાતરના ભાવ પણ વધતા જઈ રહ્યા છે। તો પાક ન પૂરતા અભાવ મળતા નથી અને જ્યારે सरकार द्वारा कहवाय छे के कपासना भाव 2500 થી 3000 સુધી બોલાય છે, પરંતુ અત્યારે તો ઓફ સીઝનમાં કોની પાસે કપાસ હોય કોઈની પાસે કપાસ ન હોય તો અમુક ખેડૂતો જેમને સંગ્રહ કર્યો હોય તેમને ભાવ મળે છે। તો સીઝનમાં કપાસના ભાવ મળે તો ખેડૂતોને કંઈક ને કંઈક મળે તેવી એમને આશા છે। તો ગત વર્ષ ચોમાસું સારું રહ્યું હતું તો ખેડૂતો ખુશ હતા, પરંતુ કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો ખેડૂતોના જણાવ્યા અનુસાર ખેતીની પેદાશ અમે કરી છે, પરંતુ ભાવ બજાર નક્કી થતા નથી તો 11ના દિવસે અમીછાટ થતા જ સારા ચોમાસાની આશા બેસે તો તેવું તેમણે જણાવ્યું હતું। તો હાથ મહેનતથી કપાસિયાનું વાવેતર કરવામાં આવ્યું છે, તમારી પાસે ટેક અને ટ્રેક્ટરના મજૂરી કરવાના ચૂકવવાના પૈસા પણ ન હોતા હોય તો ત્યારે બંને ભાઈઓએ જાતે જ વાવેતર કરતા હોય છે। તો જ્યારે ખેડૂતોની અંદર પણ આ રીતે સારા વરસાદ આવે અને તેવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને દરેક લોકોને પૂરતો ખેડૂતોને પાક મળી રહે અને દરેકનું વાવણી સારી રહે તે માટે દરેક ખેડૂતો પણ ધોરાજીની અંદર આ રીતે મથી રહ્યા છે। મારું નામ અરવિંદભાઈ છગનભાઈ હીરપરા, ગામ ધોરાજી। અરવિંદભાઈ, કાલે અમી છાટણા થયા, શું કહેશો? કાલે અમી છાટણા થયા એટલે આમ વરસાદની આશા બંધાઈ ગઈ અને હવે સારો વરસાદ થાય એવી આશા છે। એને અનુસંધાને અમે આ 10 વીઘાના કપાસિયા ચોઈપા છે, અમારી પાસે મજૂરીના પૈસા નહોતા એટલે પછી જાત મહેનત બે ભાઈ થઈને ચોઈપા નજીક કઈક બાકી છે ચોપી. મારું નામ જીતેશભાઈ વગસિયા, ગામ ધોરાજી. અમી છાટણાથી શું કહેશો? અમી છાટણાથી તો અમે વધાવો દીધો કે ખેતરમાં અમને અત્યારે માણસો નથી મળતા, તો અમે જાત મહેનતથી 10 વીઘાના કપાસિયા સોંપવાનું ચાલુ કરી દીધું છે। બીજા નંબરમાં ઉનાળુ પાક હતો, મગ વાવ્યા હતા અમે, તો 55,000ની નુકસાની ગઈ છે, એટલા મગ છે ને નિષ્ફળ ગયો છું હું પાકમાં, કોઈ રિકવરી આવી નથી, દવા મોંઘા, ખાતર મોંઘા, બિયારણ મોંઘા, ડીઝલ મોંઘા, હવે પેદા અમે કરી છીએ અને અમારો ભાવ બીજા નક્કી કરે છે। આજે એપીએમસીમાં એમ પણ કહેવાય છે કે 2400 અને 2500 રૂપિયા કપાસના ભાવ, પણ કેના ઘરમાં અત્યારે કઈ ખેડૂતના ઘરમાં કપા હોય? ઓફ સિઝનમાં કપાસના ભાવ આટલા હોય, સિઝનમાં આટલા આપે તો ખેડૂતને બે પાંદડે થઈને બેઠા થઈ અને એના ખર્ચા નીકળે। આ સિઝન જ્યારે ચાલુ થાય ત્યારે 1200 થી 1500 રૂપિયાના ભાવ બોલાય છે,